તો આવું સાવ સામાન્ય રમકડા જેવું સાધન બનાવવા માટે આપણે જોશે આવી દોરાની જે રીલ આવે આવી કોઈ પણ એક એક રીલ પર્યાપ્ત છે, એક જ જોશે આપણે. એકાદો આવો કોઈ પાઇપ હોય તો વધારે સારું, ન હોય તો પણ આ સાધન બની શકશે. પછી વટાણા, પ્રયત્ન એવો કરવો કે રાઉન્ડ શેપના જે વટાણો છે એ શોધીને લ્યો તો વધારે મજા આવશે. અને એક કાતર, ફરી એક વખત કાતર જોશે, આવી એક દોરાની રીલ, પાઇપ જો હોય તો પણ ચાલશે, નહીં હોય તો પણ આ સાધન બનાવી શકશો, પણ આ હોય તો વધારે સારું બનશે. અને વટાણા, તો હવે આપણે એ સાધન સાવ સરળ છે કેવી રીતે બનાવવું એ સમજાવું. તો પહેલાં આપે એક આવી નાનકડી રીલ લેવાની છે, કાતરની મદદથી કોઈ પણ એક સાઈડમાં કાણું પાડવાનું છે અને થોડું મોટું કરી દઈએ. મોટું એટલા માટે કરવું છે કારણ કે આપણે એમાં પેલું પાઇપનું બટકું આની અંદર નાખવું છે. તો આ રીતે આને થોડું મોટું કરી દો. વધારાનો ભાગ છે આનો કાપી નાખીએ. કાપી નાખ્યો છે ભાગ વધારાનો, હવે આની અંદર ફિટ કરી દઈએ. તો આપણું સાધન બની ગયું છે. આપ જોઈ શકો છો આ દોરો વીટેલી હોય એવી આ એક રીલ છે ખાલી, એમાં પેલું પાઇપનું બટકું ફસાવી દીધું છે. હું ફરી એક વખત કહું કે એ ન નાખો તો પણ આ સાથે ચાલે છે, પરંતુ આમાં વધુ સારી રીતે ચાલશે. અને વટાણા લઈ લ્યો અને એ વટાણા પ્રયત્ન કરવો કે એકદમ રાઉન્ડ શેપમાં હોય, એ વટાણો આમાં વધુ સરસ રીતે કામ કરશે. તો ચાલો હવે હું જે પ્રવૃત્તિ છે એ આપને બતાવું છું. એક બાજુની આંગળી અહીંયા મૂકી દો, આની ઉપર વટાણો રાખો અને પછી અહીંથી ફૂંક મારો. ફૂંક મારતી વખતે યાદ રાખો કે થોડો વાર માટે આ વટાણો પડી ન જાય એટલા માટે બંને સાઈડ થોડો સપોર્ટ આપો અને પછી દોસ્તો આવું કોઈ સાધન બનાવતા આવડે એ તો જરૂરી છે જ, એ વાપરતા પણ આવડવું જોઈએ અને પછી એનું વૈજ્ઞાનિક કારણ પણ ખ્યાલ આવવો જોઈએ. કારણ કે આપણે આનંદ પણ કરવાનો છે અને સાથે વિજ્ઞાન પણ ભણવાનું છે. હવે અહીંયા જે વટાણો ઊંચો થાય છે એ શા માટે પડી નથી જતો અથવા તો બહાર નથી ચાલ્યો જતો, તો એના માટેનું કારણ સમજાવું કે આપણે જ્યારે આમાંથી ફૂંક મારીએ છીએ, હવે આ સાઈડ તો આપણે આંગળી રાખેલી છે એટલે એ બંધ છે, આ સાઈડથી આપણે ફૂંક મારીએ છીએ, આ સાઈડ આંગળી રાખેલી છે એટલે એ બંધ છે. હવે હવા એક જ માર્ગેથી ઉપર જાય છે. વિજ્ઞાનનો એક અગત્યનો સિદ્ધાંત આપણે સાંભળી લઈએ, સમજી લઈએ. હંમેશા ગતિશીલ હવાનું દબાણ ઓછું હોય, હું પુનરાવર્તન કરું, હંમેશા ગતિશીલ હવાનું દબાણ ઓછું હોય અને સ્થિર હવાનું દબાણ વધારે હોય. જ્યારે અહીંથી ગતિશીલ હવા બહાર નીકળે છે ત્યારે એનું દબાણ ઓછું છે. વટાણો જ્યારે ઊંચો થાય છે ત્યારબાદ આસપાસની સ્થિર હવા કે જેનું દબાણ વધારે છે એ હવા વટાણાને એના માર્ગમાંથી બહાર જવા દેતી નથી, કારણ કે એ ગતિશીલ હવા એટલે કે ઓછા દબાણ વચ્ચે છે. આના કારણે વટાણો પોતાની સ્થિતિ જાળવી રાખે છે અને ઓછા દબાણવાળી હવા તરફ ચાલ્યો જતો નથી. તો આ છે આનું વૈજ્ઞાનિક કારણ. દોસ્તો મજા આવી ને? હું આપની પાસેથી અપેક્ષા રાખું છું કે મારા આ વિડીયોઝ હું યુટ્યુબમાં મૂકું છું, યુટ્યુબની લિંકને ફેસબુક અને વોટ્સએપમાં શેર કરું છું. ઘણા બધા મિત્રો ફેસબુકમાં લાઇક્સ કરે છે, ગમ્યું એવું લખે છે, કમેન્ટ કરે છે. મારી અપેક્ષા એવી છે કે આપ આ સાધન ચલાવતા હોય એવો 5-6 સેકન્ડનો વિડીયો આપ કમેન્ટમાં મૂકશો તો મને એમ થશે કે આપે આ સાધન આ વિડીયો જોઈને બનાવ્યું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્તો, ફરી એક વખત નવા વિડીયો સાથે હાજર થઈશ. નમસ્કાર.